હાલ કોરોના વાયરસને લઈને દેશભરમાં લોકડાઉન જાહેર થતા ધંધા રોજગાર બંધ થયા છે, તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ગરીબ મધ્યમવર્ગી પરિવારોને ચિંતા કરી ખોડિયાલ મસાલા સેન્ટર ચક્કી દ્વારા હાલ 21 દિવસના આ લોકડાઉન દરમિયાન પોતાની ચક્કી ઉપર 10 કિલો સુધીનું અનાજ ફ્રીમાં દરી આપે છે, તો કોરોના વાયરસને લઈને સેવા આપતી સંસ્થાઓનું અનાજ પણ ફ્રીમાં દરી આપે છે. કોરોના વાયરસને કારણે દેશ સહિત ગુજરાતમાં પણ લોકડાઉન કરવામાં આવ્યું છે અને જીવન જરૂરિયાત સિવાય બધા ધંધા રોજગાર બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે હાલ પ્રાંતિજ સહિત તાલુકામાં વિવિધ સંસ્થાઓ કે ગ્રુપો દ્વારા ભોજન સેવા સહિત કરિયાણાની કીટો આપવામાં આવે છે. તો એક વર્ગ એવો પણ છે કે આવા કપરા સમયમાં મૂળ કિંમત કરતાં કેટલાક વેપારીઓ 3 ગણો ભાવ લેતા નજરે પડ્યા છે, ત્યારે તંત્ર પણ હાલ તો લાચાર બન્યું છે. તો બીજી બાજુ એક સામાન્ય વેપારી દ્વારા પણ આવા કપરા સમયમાં પોતાનાથી બનતી કંઈક સેવાનો પોતાનો લાભ મળી રહે તે હેતુથી પ્રાંતિજ બસ સ્ટેશન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર કોમ્પ્લેક્સ ખાતે આવેલ ખોડિયાર મસાલા સેન્ટરના મુન્નાભાઈ પટેલ, કે જેઓ પોતાની અનાજ દરવાની ચક્કી ઉપર લોકડાઉનના 21 દિવસ દરમિયાન પોતાની ચક્કી ઉપર અનાજ દરાવવા માટે આવે તેવા કોઈપણ લોકોને 10 કિલો સુધીનું અનાજ ફ્રીમાં દરી આપે છે અને 10 કિલો સુધી કોઈ ચાર્જ લેવાના નથી. તો હાલ કોરોનાને લઈને સેવા આપી રહેલ વિવિધ સંસ્થાઓનું પણ અનાજ પણ ફ્રીમાં દરી આપે છે અને તેઓ સેવાભાવી ગ્રુપો પાસેથી પૈસા લેતા નથી, ત્યારે હાલ લોકો પ્રધાનમંત્રી મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવે છે, તે પણ તેટલું જરૂરી છે. ત્યારે આ સામાન્ય વ્યક્તિ હાલ તો પોતાની પાસે ભંડોળ ના હોવાથી કંઈક સેવા કરવાના ભાવથી હાલ તો પહેલ કરે છે. તે અન્ય વેપારીઓ, સમાજ કે અન્ય સમાજના લોકો માટે પ્રેરણારૂપ છે અને અન્યને ઉદાહરણ પૂરું પાડે છે, તેમ કહીએ તો નવાઈ નહીં. સંજય રાવલ, જેએસ ટીવી, પ્રાંતિજ. આ કોરોના વાયરસના પ્રકોપની અંદર જે ખોડિયાર મસાલા અનાજ દળવાની ઘંટી તેમને જે સારી સેવા આપી છે અને હું આ દળનું દળાવવા આવ્યો તો તેમને ફ્રી ઓફ સેવામાં મને દરી આપી છે અને આવા બજારની અંદર જે ઊંચા ભાવે દરતા હોવાથી અને અહીંયા ફ્રીમાં દરી આપે છે અને સારી સેવા બજાવી છે મુન્નાભાઈએ. ખોડિયાર મસાલા સેન્ટરમાં મેં માનવ સેવા ચાલુ કરી છે. ઓછામાં ઓછું 10 કિલો અનાજ મફત દળી આપવાનું ચાલુ કર્યું છે અને જે સામાજિક સંસ્થાઓ છે એમને બિલકુલ મફત જેટલું અનાજ હોય એટલું દળી આપવા માટે મેં સંસ્થા ચાલુ કરી છે. મફત બિલકુલ દળી આપવાનું છે બધાને. ત્યાં આગળ મારું 9 કિલો જેવું દહીણું હતું, છતાં તેમને મારા જોડે કોઈ પૈસા લીધા નથી ને તેમને તેવું કીધું કે મારે 10 કિલો જેવું દહીણું ફ્રીમાં દળવાનું છે. તેમની જે સેવા આપી છે ગરીબ વર્ગ માટે તે સારી છે, તો ઘણા ખરા માણસોને જાણ કરવાની કે તે ત્યાં આગળ ખોડિયાર મસાલામાં દહીણું દળાવવા